ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। मनुपुत्र नभग ने त्या नाभाग थया छे। शंकरनी कृपाथी नाभाग ने त्या महान भक्त अम्बरीशनो जन्म थयो छे। अम्बरीश ए मर्यादा भक्तिना आचार्य छे। કાંકરોલીમાં જે દ્વારકાનાથ બિરાજે છે તે અંબરીશ રાજાના સેવ્ય ઠાકોરજી છે। આ ઠાકોરજી 52 મણ મરી રોજ આરોગતા। વિચાર કરો કેટલી સામગ્રી થતી હશે। અંબરીશ મહારાજની સંપત્તિ ભોગ માટે ન હતી પણ ભક્તિ માટે હતી। અંબરીશ રાજાની નિષ્ઠા છે કે સ્ત્રી અને સંપત્તિ ભોગ માટે નથી પરંતુ ભક્તિ માટે છે। સ્ત્રી એ ભક્તિનું સાધન છે, સંપત્તિ એ ભક્તિનું સાધન છે। સંપત્તિ હોય તો તે પરોપકારમાં વાપરીએ। મારા ઠાકોરજી ગરીબના મુખથી આરોગ્ય છે। અંબરીશ શબ્દનો વિચાર કરી, અંબર એટલે આકાશ, ઈશ એટલે ઈશ્વર આકાશ, એ અંદર પણ છે અને બહાર પણ છે। જેના અંદર બહાર સર્વે ઠેકાણા ઈશ્વર છે ત્યાં ત્યાં અંબરીશ છે। જેની ચારે બાજુ પરમાત્મા દેખાય તે અંબરીશ। જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિય રૂપી દ્વારને બંધ રાખવા પડે છે। ભક્તિ માર્ગમાં એક એક ઇન્દ્રિયને ભગવાનના માર્ગમાં લગાવવી પડે છે। ભક્ત ઇન્દ્રિયોને પરમાત્માના ચરણમાં અર્પણ કરે છે, ઇન્દ્રિયોને પરમાત્મા સાથે પરણાવી દે છે। ભગવાન ઋષિકેશ છે એટલે કે ઇન્દ્રિયોના સ્વામી છે। અંબરીશ રાજા મહાન ભક્ત હતા। મર્યાદા ભક્તિના આચાર્ય અંબરીશ છે। તેઓ પ્રત્યેક ઇન્દ્રથી ભક્તિ કરે છે, સર્વ ઇન્દ્રિયથી ભક્તિ કરે તેની સર્વાત્મની ભાવના સિદ્ધ થાય છે। તેનું મન શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમળમાં, વાણી ભગવદ્ ગુણોનું વર્ણન કરવામાં, હાથ હરિમંદિરને સાફસૂફ કરવામાં, પગ ભગવાનના ક્ષેત્ર આદિની પગપાળા યાત્રા કરવામાં, કાન ભગવાનની ઉત્તમ કથાઓ સાંભળવામાં, બંને નેત્રો મુકુંદ ભગવાનની મૂર્તિઓના દર્શન કરવામાં વ્યસ્ત રહેતા હતા। મસ્તકથી તેઓ ભગવાન શ્રી કૃષ્ણને વંદન કર્યા કરતા હતા। ભગવત સેવામાં શરીરને ઘસાવે છે તેનું દેહાભિમાન ઓછું થઈ જાય છે। ભક્તિ માર્ગમાં ધન મુખ્ય નથી, તન મુખ્ય નથી, પણ મન મુખ્ય છે। ભક્તિમાં ધન મુખ્ય થયું ત્યારથી ભક્તિ છિન્ન ભિન્ન થઈ છે। તેથી અંબરીશ મહારાજ પ્રથમ કહે છે, મારું મન કૃષ્ણના ચરણ યુગલોમાં સદા રહે છે। તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ પરમેશ્વર। કારુણ્ય ભાવ રાખી હે પરમાત્મા, મારું રક્ષણ કરો, રક્ષણ કરો। દાસ્ય સેવામાં ભાવ મુખ્ય છે, દાસ્ય ભાવ સેવામાં અગ્રેસર છે। જે ભોજન કરે તેનું પેટ ભરાય છે, જે ભજન કરે, જે સેવા કરે તેને ફળ મળે છે। એમ કહેવાય છે કે ચાર વસ્તુમાં કોઈ બદલી ચાલતી નથી। ભોજનમાં બદલી નહીં ચાલે, મરણમાં બદલી નહીં ચાલે, પરણવામાં બદલી નહીં ચાલે, અને ઠાકોરજીની સેવામાં પણ બદલી ચાલતી નથી। અંબરીશ ચક્રવર્તી સાર્વભૌમ રાજા છે છતાં ભગવાનની સેવા જાતે કરે છે। શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે અંબરીશજી ઠાકોરજીના મંદિરમાં બુહારીની સેવા જાતે કરે છે। મંદિરમાં બુહારીની સેવા અતિ ઉત્તમ છે, તે સેવા કરવાથી દૈન્ય આવે છે। મંદિરમાં જે સંતો વૈષ્ણવો આવ્યા હોય તેના ચરણની રજ મંદિરમાં પડેલી હોય છે, બુહારીની સેવાથી આ ચરણ રજ મળે છે। સંત ચરણ રજમાં એવી શક્તિ છે કે વાસનાનો નાશ કરે છે। ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે અંબરીશ રાજા ભગવાનના દર્શન કરવા જાય ત્યારે ઉઘાડે પગે અને ચાલતા જાય। જે લખ્યું છે તે અહીં કહું છું। અંબરીશની ભક્તિ દિવ્ય છે। અંબરીશ રાજા જેવી ભક્તિ તો આપણાથી નહીં થઈ શકે,
પણ તેનું થોડું અનુકરણ થઈ શકે તો પણ કાફી છે. અંબરીશ સદા ભગવાનના સેવા સ્મરણમાં લીન રહે છે. ભગવાનને ચિંતા થઈ કે તેનું અને તેના રાજ્યનું રક્ષણ કોણ કરશે. ભક્તની ચિંતા ભગવાનને હંમેશા રહે છે. તેઓએ સુદર્શન ચક્રને અંબરીશની રક્ષા કરવા મોકલી આપ્યું. સુદર્શન ચક્ર અંબરીશનું અને તેના રાજ્યનું રક્ષણ કરતું રહે છે. હરિ ઓમ.